गुड मॉर्निंग व्यूवर्स, मायसेल्फ राम बाबोरा, स्टैंडर्ड 6 में आवतो 15 लेसन એટલે કે 15મો એકમ સાચું કર્તવ્ય જે વિશે આજે આપણે વાતો કરીશું. સાચું કર્તવ્ય કોને કહેવાય તે વિશેની સરસ મજાની વાત આ સ્ટોરીની અંદર મૂકવામાં આવી છે. એક શહેરની અંદર એક ખૂબ જ ધનવાન શહેર રહે છે, તેને એકનો એક દીકરો છે. હવે આ દીકરો છે એ અકસ્માતમાં ઘવાય છે, એટલે કે તેનું એક્સિડન્ટ થાય છે અને શહેરના એક મોટા હોસ્પિટલની અંદર તેને દાખલ કરવામાં આવે છે. તો તે છોકરાની માતા અને તેના પિતા બંને તેને ઇમરજન્સીની અંદર હોસ્પિટલે લઈ જાય છે અને હોસ્પિટલે લઈ જાય છે તો ત્યાં જુએ છે તો ડૉક્ટર છે એ હાજર નથી હોસ્પિટલની અંદર. તો તેની માતા છે ખૂબ જ ગુસ્સે રહે છે કે ભાઈ અમે કરોડપતિ છે, આ અમારો છોકરો છે, ડૉક્ટર ક્યાં છે, કેટલા પૈસા લ્યો છો વગેરે વગેરે. એટલે કે ડૉક્ટરને આવવામાં થોડી વાર હોય છે તો તેના કારણે તેની માતા છે ખૂબ જ ગુસ્સે થાય. માહોલ બધો હોસ્પિટલનો છે, તેના દીકરાની કન્ડિશન છે, પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ છે, એકદમ ગંભીર હાલતની અંદર છે. ત્યાં પહેલા ડૉક્ટર છે હોસ્પિટલની અંદર એન્ટર થાય છે. હોસ્પિટલની અંદર પહેલા ડૉક્ટર છે આવે છે, ડૉક્ટરને જોઈ અને તેની માતા છે એકદમ ગુસ્સે થવા લાગે છે, અત્યાર સુધી ક્યાં હતા, અમે કરોડપતિ છે, તમારે વધારે પૈસા જોતા હશે વગેરે વગેરે. ડૉક્ટર ઉપર એકદમ વાતો ખૂબ જ વરસાદ કરે છે, ખૂબ જ સંભળાવે છે, ખૂબ જ ગુસ્સે થાય છે. પણ પેલો ડૉક્ટર એમ કહે છે કે હું ટ્રાફિકની અંદર ફસાયેલો હતો તો મારે તમારો કોલ આવેલો એ પછી આવવામાં થોડીક વાર લાગી, એટલે હું થોડોક લેટ થયો. પરંતુ તે છોકરાની માતા છે સાંભળવા માટે તૈયાર નથી, તે તો બસ બહાના ઉપર બહાના કે તમે તો ખોટું કહો છો, તમારે વધારે પૈસા પડાવવા પડશે એ માટે તમે આવું બોલો છો. પણ પછી તો ડૉક્ટર કહે છે કે તમે શાંત થઈ જાઓ અને મને મારું કાર્ય કરવા દો, એટલે કે મને મારું કામ કરવા દો જેથી હું તમારા દીકરાની સારવાર વહેલી તકે કરી શકું. પેલા ડૉક્ટર છે ઓપરેશન થિયેટરની અંદર તેના દીકરાને લઈ જાય, સર્જરી કરે છે, સારવાર આપે છે અને તેનો દીકરો છે તે સારો એટલે કે સ્વસ્થ થઈ જાય છે. પરંતુ ડોક્ટર ના મુખની ભાષા શા માટે તે લેટ થયા છે આપણે વિચાર એવો પણ આવે. ડોક્ટર છે તે પોતાના દીકરાના અંતિમ સંસ્કાર કરી અને આવ્યા હતા. પોતાનો દીકરો, ડોક્ટરનો દીકરો છે તે મૃત્યુ પામ્યો હોય, તે દીકરાના અંતિમ સંસ્કાર કરી અને કોઈ બીજાના દીકરાની સારવાર કરવા માટે ડોક્ટર તાત્કાલિક હોસ્પિટલની અંદર દોડી ગયો છે. ટાઇટલ આપણા પાઠનું શું કહેવા માંગે છે? સાચું કર્તવ્ય, પોતાના દીકરાના અંતિમ સંસ્કાર કરી તે કામ પડતું મૂકી અને પોતાના કર્તવ્ય માટે થઈ અને તે તરત જ હોસ્પિટલની અંદર દોડી ગયો છે. આપણે એક બીજી વાત કરીએ કે કર્તવ્ય એટલે શું, તો કે આજે આપણા દેશની અંદર સૈનિકો તો પોતાના જાનના જોખમે પોતાને સામે મોતને રાખીને શું કરે છે, તો કે આપણા દેશની રક્ષા કરે છે. સાચું કર્તવ્ય, તેની ફરજ બજાવે છે. આવા કેટલાક વ્યક્તિઓ છે, ઘણા બધા વ્યક્તિઓ, તો કે પોતે જાનનું જોખમ ખેડી, પોતે ગમે તે પરિબળ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે સિચ્યુએશન હોય, તેને છોડી અને પોતાનું કર્તવ્ય નિભાવે છે. એવા એક ડૉક્ટર, એક માતા પિતા અને એક ગંભીર બાળક, અકસ્માતમાં ઘવાયેલો બાળક, જેની વાત આ પાંચની અંદર મૂકવામાં આવી છે, તેમાંથી આપણને પણ શીખ મળે છે કે કોઈ દિવસ આપણે આપણી ફરજમાંથી ચૂકવું જોઈએ નહીં, ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ હંમેશા આપણે આપણું સારું કાર્ય, સારું કામ છે તે કરતા રહેવું જોઈએ. થેન્ક યુ.